નમસ્તે જોયફુલ સેટરડેમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો મજામાં છો ને બધા આપ સૌ જાણતા હશો કે ગયા સપ્તાહે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત તમે થોડીક પ્રારંભિક માહિતી મેળવી હતી આ સપ્તાહે આપણે તેમાં આગળ વધીશું ભારત સરકાર દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આપણા ગુજરાત રાજ્યનું ટ્વિનિંગ છત્તીસગઢ રાજ્ય સાથે કરવામાં આવ્યું છે અને આ અંતર્ગત આપણે ગુજરાત અને છત્તીસગઢ રાજ્યની ઇતિહાસ ભૂગોળ પહેરવેશ ભાષા સંસ્કૃતિ ખોરાક વગેરે વિશેની માહિતીથી માહિતગાર થઈશું મિત્રો તમને ખબર છે ગુજરાતની પ્રજા તો શોખીન પ્રજા છે અને એમાં પણ જો ખાવાની વાત આવે તો ખાવાની બાબતમાં તો ગુજરાતના લોકો અવનવી વાનગીઓ બનાવવાના અને ખાવાના ખૂબ શોખીન છે તો છત્તીસગઢના લોકો કંઈક પાછળ પડે તેમ નથી છત્તીસગઢના લોકો પણ અવનવી વાનગીઓ બનાવવાના અને ખાવાના શોખીન છે છત્તીસગઢ રાજ્યને ધાનના કટોરા તરીકે ઓળખવામાં આવે છે કેમ ધાનના કટોરા ધાન એટલે અનાજ છત્તીસગઢ રાજ્ય અનાજ ઉગાડવામાં ખૂબ આગળ છે અને એમાં પણ ડાંગરની ખેતી વિપુલ પ્રમાણમાં થાય છે ડાંગરનો પાક વધુ થતો હોવાથી છત્તીસગઢના ખોરાકમાં ચોખાની વાનગીઓનો સમાવેશ વધારે પ્રમાણમાં થાય છે તો મિત્રો આજે આપણે છત્તીસગઢ અને ગુજરાતના ખોરાક વિશેની માહિતી મેળવીશું ગુજરાત અને છત્તીસગઢ રાજ્યના લોકોના ખોરાક વિશેની એક ઝલક મિત્રો ગુજરાતી થાળી જોઈને મોઢામાં પાણી આવી ગયું ને હા જેમ ગુજરાતી ભોજન જેવું કે દાળ ભાત શાક રોટલી અથાણું છાસ પાપડ ફરસાણ મિષ્ટાન કઠોળ વગેરે ગુજરાતી થાળી તરીકે ઓળખાય છે તેમ છત્તીસગઢનું ભોજન એટલે કે છત્તીસગઢી થાળી જેમાં અંગાકાર ચીલા વડા ગુલગુલા કરી સોહારી આમદ ખુરમી વગેરે વાનગીઓનો સમાવેશ થાય છે ચૂરમાના લાડુ અને તિલગુલ લાડુ લાડુ જોઈને બાલ દોસ્તો મમા પાણી વળ્યું હા જેમ આપણા ગુજરાતમાં સુખ દુઃખના પ્રસંગે ચૂરમાના લાડુ પ્રસાદ તરીકે ખવાય છે તેમ છત્તીસગઢમાં તિલ ગુડ લાડુ એટલે કે તલ અને ગોળમાંથી બનાવેલા લાડુનો ઉપયોગ થાય છે લાડુ જોઈને મમા પાણી આવી ગયું હોય તો મમ્મીને કહેજો કે લાડુ બનાવીને તમને ચોક્કસ ખવડાવે સોજીનો શીરો અને તસ્મય ગુજરાતની વાનગી છે સોજીનો શીરો અને છત્તીસગઢની વાનગી છે તસ્મય ગુજરાતમાં મહાપ્રસાદ તરીકે સોજીનો શીરો સારા પ્રમાણમાં ખવાય છે તેમ છત્તીસગઢમાં પ્રસાદ તરીકે એક ખીર કે જેનું નામ છે તસ્મય તે વધુ પ્રમાણમાં ખવાય છે આપણી ગુજરાતમાં સુરતની ઘારી પ્રખ્યાત છે તેમ છત્તીસગઢમાં અલગ અલગ સ્થળોએ ચોખામાંથી બનતા

છત્તીસગઢમાં મગ અને અડદની દાળમાંથી બનતા વડા લાલ ચટણી સાથે ખૂબ ખવાય છે ગુજરાતની એક વાનગી એટલે ખાંડવી અને છત્તીસગઢની વાનગી એટલે બફોરી ગુજરાતની ખાંડવી એક સ્વાદિષ્ટ ફરસાણ છે લગ્ન પ્રસંગે તેનો ફરસાણ તરીકે વધુ ઉપયોગ થાય છે તેમ છત્તીસગઢમાં લગ્ન પ્રસંગે ફરસાણ તરીકે બફોરી ખવાય છે ગુજરાતની વાનગી થેપલા અને છત્તીસગઢની વાનગી ચીલા મેથી પાલક દૂધીમાંથી બનાવાતા થેપલા એ ગુજરાતના ઘર ઘરમાં ખવાતી નાસ્તાની વાનગી છે ચા સાથે થેપલા ખાવાનો આનંદ તમે બધાએ લીધો હશે સવારના નાસ્તામાં તેનો વધુ ઉપયોગ થાય છે તેમ છત્તીસગઢમાં પણ ચા સાથે ચોખામાંથી બનતા ચીલા નાસ્તા તરીકે વધુ વપરાય છે મુઠિયા જેને છત્તીસગઢમાં પણ મુઠિયા જ કહેવામાં આવે છે ગુજરાત અને છત્તીસગઢ બંનેમાં ખવાતો નાસ્તો એટલે મુઠિયા આપણે ત્યાં વિવિધ શાકભાજી નાખી અને મુઠિયા બનાવાય છે તેમ છત્તીસગઢમાં ચોખાના લોટમાં મસાલાથી ભરપૂર મુઠિયા બનાવવામાં આવે છે ગુજરાતની વાનગી એટલે હાંડવો અને છત્તીસગઢની વાનગી લવંગ લતિકા ગુજરાતમાં ખવાતો હાંડવો એ પૌષ્ટિક ખોરાક છે અને એક નાસ્તો પણ છે તેમ છત્તીસગઢમાં લવંગ લતીકા વાનગી સવારના નાસ્તા તરીકે તેમજ અવસર પ્રસંગે ફરસાણ તરીકે વપરાય છે ફાફડા જલેબી જોતાં જ દશેરાનો તહેવાર યાદ આવ્યો ને હા બાલ દોસ્તો ગુજરાતમાં દશેરાને દિવસે ફાફડા જલેબી ખાવાનો મહિમા છે તેમ છત્તીસગઢમાં અવસર પ્રસંગે અને તહેવારોમાં કુસલી બનાવવામાં આવે છે જે આપ ફોટામાં જોઈ શકો છો ગુજરાતના ખમણ અને છત્તીસગઢમાં ખવાતું ફરસાણ પીઠા ગુજરાતના ખમણ એ વધુ ખવાતું ફરસાણ છે અને દરેક લોકોને ભાવે તેવી વાનગી છે તેમ છત્તીસગઢમાં વધુ ખવાતું ફરસાણ એ પીઠા છે બાજરીના રોટલા ગુજરાતની વાનગી છત્તીસગઢની વાનગી અંગાકાર બંને સરખું દેખાય છે બાલ દોસ્તો ના ગુજરાતમાં બાજરી જુવાર મકાઈ જેવા ધાન્યમાંથી રોટલા બનાવી ખોરાકમાં તેનો ઉપયોગ થાય છે તેમ છત્તીસગઢમાં કોલસાના અંગારામાં શેકી ઘઉં અને ચોખામાંથી અંગાકાર જેવી વાનગી બનાવવામાં આવે છે જે આપ ચિત્રમાં જોઈ શકો છો ગુજરાતની વાનગી મઠિયા અને ચોળાફળી જ્યારે છત્તીસગઢની વાનગી ઠેઠરી જે અલગ અલગ બે પ્રકારે બનાવાય છે દિવાળીનો તહેવાર આવે એટલે ગુજરાતમાં ઘરે ઘરે વિવિધ નાસ્તા તૈયાર કરવામાં આવે છે તેમાનો નાસ્તો એટલે મઠિયા અને ચોડાફળી તેમ छत्तीसगढ़માં પણ અવસર પ્રસંગે અને તહેવારોમાં ઠેઠરી બનાવાય છે ખીચુ અને छत्तीसगढ़ની વાનગી ખુરમી ખીચુ ભાવે છે ને બાલ દોસ્તો હા ગુજરાતમાં ખવાતું ખીચું તથા તેમાંથી બનતા પાપડ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને પાપડ તો નાના નાના ભૂલકાઓને બહુ જ ભાવે તેમ છત્તીસગઢમાં ખવાતી ખુરમી એ પણ એક સ્વાદિષ્ટ વાનગી છે મજા આવીને બાળ દોસ્તો ગુજરાત અને છત્તીસગઢની વિવિધ વાનગીઓ જોવાની અને જાણવાની મજા આવી હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીશું નમસ્કાર બાળમિત્રો કેમ છો મજામાં ને હા મારા ભૂલકાઓ તો મજામાં જ હોય અને ડાયા પણ હોય બાળદોસ્તો ચાલો આજે આપણે શનિવારની શુભ શરૂઆત કરીએ પાછો કેવો શનિવાર તમારે મારી સાથે બોલવાનો છે હસતો રમતો નાચતો કૂદતો અને વળી ગાતો શનિવાર બાળદોસ્તો શનિવારે આપણે અવનવી પ્રવૃત્તિઓ તો કરવાની જ છે પરંતુ એ સાથે સાથે એક વાત નથી ભૂલવાની હા કઈ વાત કોરોનાવાળી આપણા હાથ બરાબર રગડી રગડીને સાબુથી ધોવાના છે બીજું માસ્ક બરાબર પહેરવાનું છે બરાબર એટલે નાક અને મોં બંને ઢંકાઈ જાય તે રીતે ત્રીજું કોઈ પણ વ્યક્તિથી આપણે છ ફૂટનું અંતર જાળવવાનું છે બાળદોસ્તો જ્યાં સુધી દવા આપણા સુધી ન પહોંચે એટલે કે રસી આપણા સુધી ન પહોંચે ત્યાં સુધી બિલકુલ ઢીલાશ રાખવાની નથી મારા ભૂલકાઓ તો ખૂબ ડાયા છે હે ને તો ચાલો બાળદોસ્તો વળી પાછા આપણે આપણા શનિવારની પ્રવૃત્તિઓ ઉપર આવી જઈએ બાળદોસ્તો તમે બધા જ નાના નાના ભૂલકાઓ છો તમે ઘરે દાદા દાદી કે મમ્મી પપ્પા અથવા નાના નાની પાસે શ્રી કૃષ્ણ ભગવાનની વાતો સાંભળી હશે હે ને કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે ગાયો ચરાવવા જતા માખણ ખાતા મિશ્રી ખાતા અને શું મધુર અને બધાને ગમે તે બી શું વગાડતા હા બંસરી વગાડતા આપણે બંસરી બજાવતો કનૈયો એવું કહીએ છીએ ને હા આમ કૃષ્ણ ભગવાનનું બાળપણ તો ખૂબ સરસ હતું તમારા જેવા નાના નાના ભાઈબંધો સાથે તે ગેડી દડો રમવા પણ જતા હે ને તો આવા કૃષ્ણ ભગવાનની વાર્તાઓ સાંભળવાની તો બધાને ખૂબ ગમે તો એવી જ સરસ મજાની વાર્તા લઈને બેન આવે છે તો એ તમે સાંભળો અને આનંદ કરો જુઓ આજે એક સરસ મજાની વાર્તા મારે તમને કહેવાની છે ભગવાન શ્રી કૃષ્ણની અને જેમ તમારે પણ મિત્રો છે ને એમ ભગવાનના પણ એક પરમ મિત્ર હતા અને એમનું નામ હતું સત્કર્વી હવે ભગવાન શ્રી કૃષ્ણ અને સત્કર્વી બંને એક દિવસે ફરવા ગયા ચાલતા 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 જંગલમાં ગયા અને ભગવાન એવું કહ્યું કે આપણે ફરતા ફરતા છે ને મારા મામાના ઘરે પણ જઈશું પછી મારા બીજા મિત્રના ઘરે પણ જઈશું અને આપણે એકબીજાનો પરિચય કરીશું હવે ચાલતા ચાલતા પહેલાંના જમાનામાં તો તમને ખબર છે કે કોઈ વાહન હતા નહીં જ્યાં જાઓ ત્યાં કેવું જવું પડતું હતું પગપાળા પગે ચાલીને એક ગામથી બીજા ગામ જવાનું વચ્ચે જંગલ પણ આવે જંગલના પ્રાણીઓ પણ આવે ઘણું બધું આવે હવે એમ કરતાં કરતાં ચાલતા ચાલતા રાત થઈ ગઈ હવે રાત્રે તો ચલાય નહીં ભાઈ અંધારું હોય એટલે ભગવાન અને સત્કર્વી બંને છે ને એક ઝાડ નીચે કે સૂઈ જઈએ પણ આ સત્કર્વી હતો ને એ તો બહુ જ ડરપોક એને બહુ બીક લાગે આમ કંઈક હોય ને તો બહુ ગભરાઈ જાય તો કે ના ભાઈ હું તો એમ ના સૂઈ જવું આપણે બંને વારા કાઢીએ તો કે શેના વારા ભગવાન કહે એ શ્રી કૃષ્ણ ભગવાનને પેલો સત્કર્વી કહે છે જુઓ બાર કલાક મારે જાગવાનું બાર કલાક તમારે જાગવાનું ત્યાં સવાર થઈ જશે કે ના ના એવું નહીં કલાક કલાકના વારા ભગવાન કે તો કે કશો વાંધો નહીં ચલો કલાકના વારા એક કલાક હું જાગીશ તારે સુઈ જવાનું પછી હું તને જગાડીશ એમ કરતાં કરતાં બંનેના વારા નક્કી થયા સૌથી પહેલો વારો આવ્યો જાગવાનો સત્ કરવી ભાઈનો એ તો આમ જોવે તેમ જુએ આગળ જુએ પાછળ જુએ એ બાપરે કશું આવશે તો શું થશે મારું કશું આવશે તો શું થશે મારું એને તો બહુ ગભરાહટ થતી હતી અને ભગવાન તો એની રાતે ઘસઘસાટ ઊંઘતા હતા કારણ કે તો બહાદુર હતા તમારા જેવા બહાદુર હો પછી થોડીક વાર થઈ ને એટલે એક મોટો રાક્ષસ આવ્યો ખબર છે રાક્ષસ કેવો હતો એના ગંદા લાંબા લાંબા નખ એની મોટી મોટી આંખો માથે બે મોટા સિંગડા કાળો કાળો ભમ્મર રાત્રે તો દેખાય જ નહીં અને એની મોટા મોટા ગોળ લીંબુની ફાળો જેવી મોટી મોટી એની આંખો પછી આ સત્કરવી ભાઈ તો જોવા માંડ્યા કે શેનો અવાજ આવ્યો શેનો અવાજ આવ્યો કાળા કાળા ભમરિયા વાળવાળો આવ્યો રાક્ષસ તો ઊંચો જાડો મોટા મોટા એના પગ પછી તો ચાલતો ચાલતો ધીમે ધીમે સત્કર્વીની જોડે આવી ગયો સત્કર્વીની જોડે આવ્યો તો સત્કર્વી તો આમ જોવે બાપરે આવડો મોટો ચોક્કસ આ મને ખાઈ જશે પછી સત્કર્વી ભાઈ તો આઘા જાય પાછા જાય અને પાંદડાનું ખડ 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 ને અવાજ આવતો હતો એટલે પેલો રાક્ષસ હતો ને પાંદડામાં ચાલી ચાલીને આવે જંગલમાં તો પાંદડા હોય ને ભાઈ બધા ખરી પડ્યા હોય ઝાડના પાંદડા પછી એમાં ચાલતો ચાલતો આવે એટલે સ્વાભાવિક છે એનો અવાજ તો આવવાનો જ અને સત્કરીને તો એમ થાય કે ક્યારે મારો કલાક પૂરો થઈ જાય હું જલ્દી સુઈ જાઉં શ્રી કૃષ્ણનો વારો આવે ક્યારે મારો કલાક પૂરો થઈ જાય પણ થોડીક જ વાર હતી એમનો વારો પૂરો થવામાં આગા જાય પાછા જાય રાક્ષસ તો એમની પાછળ પાછળ આવે પાછળ પાછળ આવે પછી એમણે તો શું કર્યું ઝાડ ફરતા છે ને આમ ફરવા ફર ફર કરવા માંડે પેલા ઝાડની પાછળ ફરફર કરે આમ ફરફર કરે એમ થાય કે હમણાં મને મારશે અને રાક્ષસ તો ખુશ થઈ ગયો આ કહે છે બાકી એકદમ બિકણ જો ને આને તો હું મારી કાઢીશ અને આને ખાઈ જઈશ પછી થોડીક વાર થઈ તો સત્કર્વીને ખબર પડી કે બસ હવે મારો વારો પૂરો થઈ ગયો એટલે સત્કર્વી ભાઈએ તો જલ્દી જલ્દી શ્રી કૃષ્ણ ભગવાનને ઉઠાડ્યા કે કૃષ્ણ ઓ કૃષ્ણ ઊઠ હવે તારો વારો આવ્યો છે ભગવાન કે હજુ વાર છે ભાઈ મારા વારાની મને સુવા દે ને ના કે શ્રી કૃષ્ણ ઊઠ ને તારો વારો આવ્યો છે ત્યાં તો ભગવાન પછી આમાં આંખો ચોરતા ચોરતા ઊભા થઈ ગયા એને સત્કરવી ભાઈ એ શાંતિથી લપાઈને સુઈ ગયા કશું બોલ્યા જ નહીં ને કે રાક્ષસ આવે છે ને આવું કંઈ જ ભગવાનને કહ્યું નહીં અને પેલો રાક્ષસ તો એ મોઢામાંથી ધુમાડા કાઢતો કાઢતો આમ આમ કરતો ફરતો હતો અને શ્રી કૃષ્ણ ભગવાને એને જોયો કે બાપરે તો મોટો રાક્ષસ છે આ તો હમણાં મને મારી નાખશે ત્યાં તો રાક્ષસ દોડતો શ્રી કૃષ્ણ ભગવાનની જોડે આવી ગયો અને રાક્ષસને એમ થયું કે હમણાં તો બીજો છોકરો હતો આટલો સુંદર રૂપાળો આ છોકરો ક્યાંથી આવ્યો તો રાક્ષસ તો આમ આગળ જઈને ઊભો રહ્યો અને શું કહ્યું હા તારા તો ગરા ગરા ગાલ વાંકડિયા વાળ મને તો તને ખાવામાં બહુ જ મજા આવશે તો પેલો કે રાક્ષસ મામા રાક્ષસ મામા રાક્ષસ દાદા મને તમે ના મારશો મને છે ને તમે કંઈ જ ના કરશો હું તો સાવ નાનો બાળક છું હા એટલે જ મને મજા આવશે તેને ખાવાની જો છે ને હમણાં હું તને આમ પકડીને ખાઈ લઈશ પછી રાક્ષસ તો ઊંચો હતો ને તો ઊંચો ઊંચો થવા માંડ્યો અને ભગવાન તો આટલા જ લાગે ને તો આમ જોવું પડે પછી કે ઘરે મારા મમ્મી છે મારા પિતાજી છે રાક્ષસ ભાઈ તમે મને ના ખાશો ને પછી રાક્ષસ કે ના હું તો તને ખાઈ જ જઈશ તો કે એક કામ કરો ને તમે મને ખાઈ જ જવાના છો તો મારી થોડીક વાત માનશો પછી મને ખાજો તો રાક્ષસને એમ થયું કે મારે હવે ખાવાનું જ છે ને આ છોકરું શું કહેવાનું છે લાય ને જે કે એમ કહું એટલે કે હે રાક્ષસભાઈ તમને મોટા થતાં આવડે એટલે રાક્ષસ કે હા તો કે તમે મોટા થાવ ને તો રાક્ષસ તો આમ ફૂલાઈ ગયો ને મોટો 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 થયો એકદમ ઊંચો થઈ ગયો પછી ભગવાન કે હા રાક્ષસભાઈ તમે તો બહુ જ હોશિયાર છો તમને નાના થતાં આવડે તો કે હા તો કે તમે નાના થાવ ને હું મરતાં મરતા જોઈ લઉં કે આ તો કેવા મહાન રાક્ષસભાઈ છે તો એમ કરતાં કરતાં પેલું રાક્ષસ નાનો થયો આવડો થઈ ગયો કૃષ્ણ ભગવાને ત્યાં તમારી આમ તાલી પાડી વાહ વાવ વાહ રાક્ષસભાઈ તો કેટલા સરસ છે મોટા થયા પછી પાછા નાના થયા પછી કે હે રાક્ષસ ભાઈ તમનારી જોડે આટલા બધા રમકડા આવી જાય આમ તમે કહો તો રાક્ષસ કે હા મારી જોડે એવી વિદ્યા છે બધા બહુ રમકડા મારી જોડે આવી જાય હે તો કે તમે લાવી દો ને મારા માટે નાનો ઘોડો હાથી ઘૂઘરા ભગવાનના તો એવા રમકડા ગમતા હતા કંઈ એ આપણી જેમ મોબાઈલ નહોતા રમતા એ વખતે હા વિડીયો ગેમ નહોતા રમતા એવા બધા રમકડા રમતા હતા ભગવાન તો તમે પણ એવા રમજો મસ્ત ગોડા ગાડી હોય હાથી ગાડી હોય ગુગરો હોય કેટલો સરસ વાગે એનો રણકાર કેટલો સુંદર હોય તો એ રાક્ષસે તો બધા રમકડા લાયા અને ભગવાન તો આમ રમકડું લે આમ રમકડું લે મૂળ મુદ્દે છે ને ભગવાન સમય પસાર કરતા હતા એમને તો ખબર જ હતી આમ બુદ્ધિ વાપરવાની છે કે આના એમને મરશે નહીં આ રહી નહીં મને મારી નાખશે સત્કર્મીને મારી નાખશે અને આવા રાક્ષસ તો વિનાશ કરે બધાનો એટલે એણે તો એ ભગવાને તો ઘૂઘરો વગાડવા માંડ્યો થોડીક વારમાં પેલો હાથી જોવા માંડ્યા કે વાહ વાહ હાથી ભાઈ તો ઝાડા એમની સૂંઢ એમના પગ એના ઘોડો તબડીક તબડીક દડે વાહ આમ કરીને તાલી પાડવા માંડ્યા ભગવાન તો તો રાક્ષસને એમ થયું વાહ અને મારવાનો જ છે ને ભલે ને થોડીક વાર રમકડા રમતો ત્યાં થોડીક વાર થઈને એટલે ભગવાને કહ્યું રાક્ષસ ભાઈ તમે તો બહુ જ હોશિયાર તમે તો મોટા થયા પાછા નાના થયા મારા માટે આટલા બધા રમકડા પણ લાયા થોડુંક ખાવાનું લાવશો હવે તમે કહો ભગવાનને શું ખાવાનું ભાવતું હતું માખણ અને મિસ્ત્રી તેમણે તો તરત કહ્યું રાક્ષસ ભાઈ મારા માટે થોડુંક માખણ ને મિસ્ત્રી લાવી દો ને રાક્ષસે તો આમ કર્યું ને તો માખણ મિસ્ત્રી આવી ગયું ભગવાન તો આમ આમ ખાવા માંડ્યા અને યુક્તિ વિચારતા હતા હું શું કરું તો આ રાક્ષસને મારાથી મરાય એમ કરીને રાક્ષસને એમની વાતોમાં એમની લઈ લીધો પછી સહેજ વાર થઈને એટલે કહ્યું હવે છેલ્લી વાત પેલો રાક્ષસ ગુસ્સે થઈ ગયો એ હું કંઈ છું મોટો મારે કંઈ તારું બધું કહ્યું નથી કરવાનું તું એ કર પેલું કર પેલું લાવો એવું બધું ના ચાલે ભાઈ અહીંયા આગળ હવે મારે તને ખાઈ જવાનું પણ કંઈક છેલ્લી વાત હે રાક્ષસ ભાઈ તમને મચ્છર બનતા આવડે અને મચ્છર બની અને તમે મારા હાથ ઉપર બેસો એટલે હું તમને આમ કરીને પગે લાગીશ આ તો કે તમે ઊંચા થાવ નીચા થાવ તો મને કેવી રીતે પગે લાગવાનું ફાવે તો રાક્ષસનો તો આમ અભિમાન આવ્યું કે જોયું હું કેવો છું હું હવે મચ્છર બની જઈશ હે રાક્ષસ ભાઈ તો એની વાતમાં આવી ગયા ભગવાનની અને મચ્છર બની ગયા અને આમ કૃષ્ણ ભગવાનની હથેળીમાં બેસી ગયા પછી ભગવાને શું કર્યું હશે ખબર છે ને તમને બધાને ખબર છે ભગવાને આમ જ કરી દીધું અને આમ આમ કરીને મસરી કાઢ્યા મારી કાઢ્યા રાક્ષસ મરી ગયો પછી થોડીક વાર આ બધો કરતા તો સમય લાગે ને ત્યાં સત્કર્વીનો વારો આવ્યો જાગવાનો ત્યાં સત્કર્વી ભાઈ તો એ બીકમાન બીકમાં ઊંઘતા નતા ખાલી ડોળ જ કરતા હતા સૂવાનું એ આવ્યા ને કહે કૃષ્ણ તે મારી કાઢ્યો રાક્ષસ હા કઈ રીતે માર્યો બુદ્ધિથી માર્યો કેટલી વખતે કેવું હોય બાળ મિત્રો આપણે સામેવાળી વ્યક્તિ સાથે આપણું બળ વાપરીને એને મારી ના શકીએ અથવા તો એને હરાવી ના શકીએ પરંતુ કેટલીક વાતો કેવી હોય કેટલાક પ્રસંગો કેવા હોય કે એમાં બુદ્ધિની જરૂર પડે છે એટલે ભગવાને શું વાપર્યું ચાતુર્ય વાપર્યું અને એ રાક્ષસનો વધ કર્યો નમસ્કાર બાળ દોસ્તો બાળદોસ્તો આ શું છે આ સરસ સસલું છે તમને બધાને તો ગમે છે ને તો આવું સસલું જુઓ અહીંયા આ સસલાનું મોઢું હલે છે ને હા તો આવું સરસ મજાનું સસલું તમારે બનાવવું છે ને તો સસલું બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો એક કાગળ કાતર સ્કેચ પેન અને ગુંદર આટલી વસ્તુની જરૂર પડશે તો બાળ દોસ્તો હવે જે આ કાગળ છે એની આપણે એક ઊભી પટ્ટી કાપવાની છે તો એના માટે હું થોડુંક માપ લઉં છું અહીંયા આપણે પાંચ સેન્ટીમીટર માપ લીધું છે હવે આપણે જો બાર દોસ્તો આ રીતે આપણે એક આડી લીટી દોરી છે હવે આપણે આ લીટી જે દોરી છે હવે પેન્સિલથી એના ઉપર આપણે કાતરથી કાપીશું જો આ રીતે જ્યાં આપણી લીટી દોરેલી છે ત્યાં જ કાપવાનું જેથી સીધું કપાય આ રીતે ધીરે ધીરે કાપવાનું છે હવે બાળ દોસ્તો આ રીતે કાપણી પાસે પટ્ટી તૈયાર થઈ ગઈ હવે આ જે પટ્ટી છે એને આ રીતે વાળવાની છે આ રીતે હવે આ પટ્ટીને આપણે ઊંધું ફેરવી દઈશું અને પછી આ પટ્ટીને અને આ પટ્ટીને જે આપણે વાળી હતી એને એટલે કે આ રીતે આકાર તૈયાર થશે તો આપણે આ રીતે નીચેની જે પટ્ટી છે એને આ પટ્ટી વડે અહીં ગુંદર લગાડી અને ચોંટાડીશું આ રીતે આ રીતે આપણું એક આકાર તૈયાર થશે હવે તો આ રીતે ફૂટપટ્ટી વડે આપણે માપ લેવાનું છે અને પાંચ સેન્ટીમીટર એટલે પાંચ લંબાઈ અને પાંચ પહોળાઈના માપનું એક ચોરસ બનાવવાનું છે હવે આપણે આ ચોરસ જે બનાવ્યું એને કાતરથી કાપી દઈશું કાતરથી કાપ્યા બાદ જે આ ચોરસ ટુકડો છે એને આપણે આ રીતે વાળી દઈશું આ રીતે અહીંથી આ રીતે આકાર દોરવાનો છે હવે આપણે તેને કાપીશું આ રીતે જો જ્યાં દોર્યું છે એના ઉપર જ આપણે કાતર જવા દેવાની છે આ રીતે હવે આપણે એને ખોલી દઈશું આ બનાવ્યું હતું આકાર એમાં અહીં નીચે આ રીતે જો આ માડું છે આ રીતે ઊભવું અહીં આગળ આપણે આ રીતે લગાવવાનું છે જુઓ આ રીતે હવે આપણે આગળ આ જ રીતે આપણે અગાઉ પાંચ સેન્ટીમીટર માપ લીધું હવે આપણે એ જ રીતે સાત સેન્ટીમીટર માપ લેવાનું છે બાર દોસ્તો આ સાત સેન્ટીમીટરનું ચોરસ છે આપણે તેને કાપીશું આ રીતે ચોરસ કાપ્યા બાદ અગાઉ આપણે કર્યું હતું એમ આ રીતે વાળી દેવાનું છે અને વાળ્યા બાદ આપણે આ રીતે આવો આકાર દોરવાનો છે તો આ રીતે થઈ જશે હવે અહીં એક લાઈન બની જ ગઈ છે એ લાઈનને વચ્ચેથી આપણે કાપી દેવાનું છે આ રીતે બીજા હવે આપણે અગાઉ આપણે ચોંટાડ્યું હતું પગ એ જ રીતે અહીં પણ જુઓ આ રીતે અને આ રીતે આમ આપણે ચોંટાડવાનું છે અહીં નીચે જો આ રીતે ચોટાડ્યા બાદ આ રીતનું તૈયાર થઈ જશે હવે આપણે સસલાનું મોં બનાવીશું કે પરિકર પણ વાપરી શકો છો તો આપણે બંગડી વડે આ રીતે ગોળ બનાવીશું ત્યારબાદ હવે આપણે સસલાના કાન બનાવીશું હવે આ જે ગોળ છે એને બે સરખા ભાગમાં આવે એ રીતે આ રીતે આપણે વાળી દઈશું અને વાળ્યા બાદ આપણે કાતર વડે આ રીતે ધીરે ધીરે કાપીશું તો જુઓ બાળ દોસ્તો સસલાનું મોડું થઈ ગયું ને આપણે એનું મોડું બનાવીશું અને તો મૂછો હોય ને તો આપણે મૂછો બનાવીશું જુઓ બાળ દોસ્તો તો સસલાનું મોં તૈયાર થઈ ગયું આટલી પટ્ટી કાપવાની છે અને આ પટ્ટીને જુઓ આ રીતે અને પછી આમ આ રીતે વાળવાની છે ત્યારબાદ ગુંદર વડે ચોંટાડવાનો છે અને અહીં પહેલાં આપણે અહીં ગુંદર વડે સસલાનું મોં ચોંટાડી દઈશું તો બાર દોસ્તો અહીં આપણે પહેલાં સસલાંનું મોડું લગાવી દઈશું આપણી પાસે સરસ મજાનું મોં તૈયાર જ છે હવે આજે પાછળની પટ્ટી છે ત્યાં આપણે ફરી ગુંદર લગાવવાનું છે ત્યારબાદ આપણે એને વચોવચ આ રીતે લગાવવાનું છે જો બાર દોસ્તો તો સુંદર મજાનું સસલું તૈયાર થઈ ગયું ને આભાર